રુઝાન જે અહીંયા જે પ્રકારે કંપનીઓને ફાયદો થશે તેવી અહીંયા વાત છે, ઘણું સારું સારું એવું દેખાઈ રહ્યું છે, પણ તેની સાથે સાથે એવું પણ છે કંપનીઓને રાહત અને મધ્યમ વર્ગ પર માર વધારે કર્યો છે. શું કહેશો? સી આમ એ હિમાંશુભાઈ બોલે એની થોડું આગળ વધારું કે આપણે ડેલી કન્ઝમ્પશન ઓફ પેટ્રોલ એન્ડ ડીઝલ ઇન્ડિયાનું છે 400 કરોડ લીટર. એટલે તમે હવે આંકડા લગાડી દો કે 400 કરોડ લીટર પર 1 રૂપિયો વધે એટલે 400 કરોડ રૂપિયા ડેલી ખાલી આના વધી રહ્યા છે. એટલે જે રીતે જે એમને ગ્રોથને જીડીપીને બતાવ્યું એ રીતે ગવર્મેન્ટને સી ધીસ ઇઝ મોદીઝ છાપ. કારણ કે ગુજરાતમાં બી હતા તે પેટ્રોલ ડીઝલ પર હંમેશા હી યુઝ ટુ સી કે વધે, અને કારણ કે ખબર છે કે કોઈ બી જાતનો માણસ હોય એને પેટ્રોલ ડીઝલ વગર નહીં ચાલે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એટલે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અને એ જ મેજર મૂક્યું છે. બીજું જે ટેક્સેશન એક સારી કરી છે કે જે લોકોએ અમીર લોકોનું થોડો ટેક્સ વધાર્યો છે, પણ અનફોર્ચ્યુનેટલી મને આમાં આખા એમાં ઇન્ક્લુઝિવ ગ્રોથ જેને કહીએ ને, કારણ કે અગર આપણો એક મોટો સર્વે હતો, હું ભૂલી ગઈ ક્યાંનો હતો, પણ ઇટ્સ ઓથેન્ટિકેટ સર્વે, એમાં એવું કહે છે કે ઇન્ડિયાના 10% લોકો ઇન્ડિયાની 70% જે નેટવર્થ હોય એટલા 10% લોકો પાસે છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલો મોટો ગેપ છે એક અમીર અને ગરીબ માણસ પાસે. એટલે ધીસ પર્ટિક્યુલર બજેટ ઇઝ નોટ ડ્રાઇવિંગ અસ ટુવર્ડ્સ ધેટ. હવે હું થોડું આપણા એ રિલેટેડ વાત કરું, કારણ કે તમે બધા મહિલા શું કહેવાય ફાઇનાન્સ મિનિસ્ટરની વાત કરો છો. અનફોર્ચ્યુનેટલી મહિલા ફાઇનાન્સ મિનિસ્ટરનું આમાં લેડીઝ રિલેટેડ મને ના દેખાયું. કઈ રીતે તમને એક એક્ઝામ્પલ આપવા માગુ છું, જેમ એમને કહ્યું કે મિડલ ક્લાસ પીસાઈ રહ્યું છે, અમારામાં બી જે બહેનો બિઝનેસ કરે છે, નોટ ધેટ ગ્રામીણ બહેનો પણ અર્બન રૂરલ અર્બન બહેનો જે લોકો બિઝનેસ કરે છે એ લોકોને કઈ રીતે આમાં કશું જ દેખાતું નથી. અહીંયા એમાં લખવામાં આવ્યું છે કે અમે લોકો બહેનો માટે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો એટલે શું કે જે બધી ગામ રૂરલ યા સ્લમવાળી બહેનો એ લોકો 10-10, 12-12 ગ્રુપ બનાવે અને બિચારી 20-10, 30-30 રૂપિયા અઠવાડિયે કંઈક ભેગા કરે પોતાના, અને પછી બેંકમાં મૂકીને પછી કંઈક લોન મળે ને નાનું મોટું કામ કરે. હવે એના માટે કહે છે કે પર ક્લસ્ટર યા પર અમે એક બહેનને 1 લાખ રૂપિયા આપશું. એટલે આખું જે કહે છે મને ખબર નથી પડી રહી, ને જોડે જોડે એમને એવું એક બહુ સરસ ચીજ કે જે સાંભળવા જેવી હતી કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં મેજર ફરક એટલો છે કે એસસી એસટીને બહેનો માટે લોકોએ સ્ટેન્ડઅપ ઇન્ડિયા કહ્યું છે. બહેનોને 10 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા સુધીની લોન મળે છે, પણ અનફોર્ચ્યુનેટલી આઈ થિંક 2016 કે 2017થી સ્ટેન્ડઅપ ઇન્ડિયા ચાલે છે, અનફોર્ચ્યુનેટલી કોઈ ડેટા નથી આપ્યો. આ કેમ એટલા માટે વર્ડ્યુસ કરું છું બેન, કારણ કે અત્યાર સુધી ઉજ્વાલા સ્કીમ લો, બાથરૂમ વાલી લો એટલે ટોયલેટ લો, ઇલેક્ટ્રિફિક બધામાં ડેટા, આટલા રોડની લો કે આટલા કિલોમીટર રોડ બને, આ તે બધામાં ડેટા અપાયો છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો ડેટા નથી. મેં પોતે ઓનલાઈન સર્ચ કર્યું, મને સ્ટેન્ડઅપ ઇન્ડિયાનો ડેટા ના મળ્યો, જબકે આ સ્કીમ 2016-17 છે. એટલે મને નથી ખબર કે સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં લાભ કોને ને કેટલાને મળ્યો છે, મળ્યો હશે થોડો ઘણો. આ હું કેમ કહું છું, કારણ કે 2018 જુલાઈમાં એક ઇકોનોમિક કંઈક ઇન્ડિયન 6 ઇકોનોમિક સર્વે ને બન કંઈક બીજું છે, એનો સર્વેમાં એવું આવ્યું કે આપણા ઇન્ડિયામાં 58.5 એટલે માની લો ને ઇન શોર્ટ 58 લાખ એન્ટરપ્રિન્યોર્સ છે જેન્ટ્સ, અને લેડીઝ એન્ટરપ્રિન્યોર છે 80 લાખ, અરે 8 લાખ સોરી. હવે 8 લાખ જે લેડીઝ એન્ટરપ્રિન્યોર છે એટલે તમે તફાવત જુઓ તો 14% જ ખાલી બહેનો એન્ટરપ્રિન્યોર છે, બાકી ભાઈઓ એન્ટરપ્રિન્યોર છે. એની ઉપર એક બીજી વાત કરી દઉં કે આજે નિર્મલાજીએ બહુ સરસ જ્યારે સ્પીચ આપતા તેમ એકદમ ઘમંડથી બધા તાલીઓ બી પડી, નારી તું નારાયણી વુમેન, પછી પ્રાઉડલી કહ્યું કે જો અમારે એમપી 78 એમપી બહેનો છે, વાહ વાહ કરાઈ, પણ મેન 78 એમપી એટલે ખાલી 14% થયા. તમે આ જુઓ છો કે તમે જ્યારે 50-50% કહો છો બહેનો અને ભાઈઓનો પોપ્યુલેશનનો રેશિયો છે, યા 48-50 જે 52 ગણો, તો બી તમે ખાલી 14% એમપી પર બધા વાહ વાહ કરે છે. અને પછી ઉપરથી આ જે એન્ટરપ્રિન્યોરનો હવે આ જે ડેટા આપું છું, હજી આગળના ડેટામાં બોલું છું કે 14% જ બહેનો એન્ટરપ્રિન્યોર છે. હવે એમાંથી બી 2.76 લાખ છે એગ્રીકલ્ચર, હવે સાંભળજો, અને બાકી 5.29 છે નોન એગ્રીકલ્ચર. તમે આ બહેનો માટે શું કર્યું? મારો ક્યારનો પ્રશ્ન એ છે, તમે અગર કહો કે મેં જનધનમાં, આ બહેનો જનધનમાં નથી આવતી બાય ધ વે, ને જનધનના અત્યારે અકાઉન્ટો બી બંધ થઈ ગયા છે. એટલે નારી તું નારાયણમાં લખ્યું છે કે 5000 રૂપિયા મેં ઓવરડ્રાફ્ટ આપશું બહેનોના, પણ ભાઈ હવે તો જનધનના અકાઉન્ટ નથી ખુલતા, અને જે જેન્યુઅન અકાઉન્ટ હતા પછી ખુલવાના, એટલે પહેલાં તો બધા પેલા આડાવડા જ અકાઉન્ટો ખુલી ગયા, હવે જેન્યુઅન જે પણ બંધ થઈ ગયા એટલે કોઈને 5000 ઓવરડ્રાફ્ટ તો ખબર નથી. પછી કહે છે કે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં અમે શું કહેવાય ઇન્ટરેસ્ટ સબસિડી એટલે શું સબસિડી એક બીજો વર્ડ છે, સબ ઇન્ટરવેન્શન કે કંઈ કહેવાય એ આપશું. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બજેટમાં, આમ તો લાસ્ટ બજેટમાં બી મને એવું કંઈ ખાસ દેખાયું નહોતું, પણ આ બજેટમાં એવી અપેક્ષા હતી, કારણ કે મેડમ હતા, કે ભાઈ અમારી બહેનોને કંઈક એવી ફાયદાઓ થશે. કઈ ફાયદા થશે તમને નેક્સ્ટ ટાઈમ બોલી કહીશ બી નેક્સ્ટ પોઈન્ટ પર. એટલે અલ્ટિમેટલી વી આર વેરી અનહેપી, બટ એક બે ચીજ સારી છે.
એક બીજી સારી એમ છે કે અગર એ કહે છે નલ સે જલ, કારણ કે આ મારી બહેનો માટે બહુ જ ફાયદા, કારણ કે મારી બહેનો માટલા લઈને ગામડે ભરવા જાય છે, એટલે નલ સે જલ ઇઝ અ વેરી ગુડ પ્લીઝ, તમે જલ્દી ચલાવજો, જેટલા એના રિસોર્સિસ જોઈએ નાખજો. બીજી ઇમ્પોર્ટન્ટ આવાસ યોજના, આવાસ યોજનામાં પોઝિટિવ રિઝલ્ટ ધીરે ધીરે આવી રહ્યા છે, મેં જોયું છે, કારણ કે અમારી બી બહેનો બધી ફોર્મ ભરે, કોઈકને મળે કોઈકને ના મળે. પણ મારે એક રિક્વેસ્ટ હતી, અત્યારે એ તો ઓબ્વિયસલી એના બજેટ જોડે લેવા દેવા નથી, પણ એક રિક્વેસ્ટ એવી છે કે તમે જે આવાસ યોજનાના જે ઘરો આપો ને બહેનોના નામે આપો, ભાઈઓના નામે ના આપો. કારણ કે થાય છે શું કે આપણે કહીએ છીએ કે, કારણ કે અહીંયા બી યુઝ કર્યું આવાસ યોજના ઇઝ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વે વુમેન. એમ્પાવરમેન્ટ કહેવાય જ્યારે એમના નામે ઘર હોય ને, ને પેલું ઘરમાં જ્યારે ડોમેસ્ટિક વાયલન્સ થાય છે ને તો ઘરમાં પતિ કહે છે એ નીકળી જા મારું ઘર છે, જ્યારે પોતાના નામે ઘર હશે ને એટલીસ્ટ એને એમ્પાવર થશે, એનો પતિને કહે છે ચાલ તું નીકળ આ ઘર મારા નામે છે. એટલે વાય એમ ટ્રાઇંગ ટુ ટેલ ધીસ વર્સ કે ધીઝ આર સ્મોલ થિંગ્સ બટ ધેટ કેન ગો અ લોંગ વે ઇન ટર્મ્સ ઓફ વુમેન એમ્પાવર.